આકાશી દ્રશ્યમાં દેખાઈ રહેલું નુકસાન, ચારેય તરફ વેરાયેલો વિનાશ, મસમોટા પથ્થર અને ખંડેર બની ગયેલા મકાનો, દ્રશ્ય કેરળના વાયનાડથી સામે આવ્યા છે, જ્યાં ભૂસ્ખલન બાદ જનજીવન પર આવેલી આફત બાદ શાંત પડેલી નદી અને ચારેય તરફ વેરાયેલો વિનાશ હવે કેમેરા થકી આપણા સૌ સુધી પહોંચી રહ્યો છે. જરા કલ્પના કરો એ સમયની, જ્યારે પહાડની ટોચ પરથી ભૂસ્ખલનની સાથે આવેલો પાણીનો પ્રવાહ અને એ કાટમાળની સાથે એક બે નહીં પણ ચાર ગામના લોકો તણાઈ અને દટાઈ ગયા. અડધી રાત્રે આવેલી એ આફત સમયે અહીં કેવા દ્રશ્યો હશે, કેવી ચીચિયારીઓ પડતી હશે. વાયનાડમાં આવેલી આ આફત અત્યાર સુધી 356 થી વધુનો ભોગ લઈ ચૂકી છે. સેનાની એક બે નહીં પરંતુ 40 ટુકડી રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ છે. સેનાએ 16 કલાકમાં જ નદી પર એક બ્રિજનું નિર્માણ કર્યું છે જેથી રેસ્ક્યુ ઝડપી બને. રેસ્ક્યુમાં અદ્યતન ટેકનોલોજીની મદદ લેવાય છે જેથી કાદવ કિચડમાં ફસાયેલા મૃતદેહને પણ શોધી શકાય. હેલિકોપ્ટરની મદદથી અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડાઈ રહી છે, પણ હજુય ઘણા એવા લોકો છે જેમના સ્વજનોના મૃતદેહ હજુ સુધી નથી મળ્યા. પરિવારજનો સુરક્ષા જવાનોને ડોક્યુમેન્ટ અને ફોટા સોંપી રહ્યા છે. લોકોને એક જ આશા છે કે જીવિત નહીં પણ છેલ્લે મૃતદેહ તો મળે. હરિયાળી બની ભૂસ્ખલનનું કારણ. પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર વાયનાડ પોતાની જિયોગ્રાફીના કારણે પ્રાકૃતિક હોનારતનો શિકાર બન્યું. કેરળ સરકારના 2019ના રિપોર્ટ મુજબ સમુદ્રી તટથી પશ્ચિમ ઘાટના ઢોળાવ નજીક હોવાના કારણે કેરળમાં કુદરતી દુર્ઘટનાઓ વધી રહી છે. અહીં ઇકોસિસ્ટમ નાજુક હોવાના કારણે આ એરિયાને ઇકો સેન્સિટિવ એરિયાનો ટેગ આપ્યો હતો. ભૂસ્ખલન માટે ભારે વરસાદ પણ જવાબદાર હોઈ શકે. વરસાદના કારણે જમીન ભીની થઈ ગઈ અને માટી ઢીલી પડી જતા પહાડોથી માટી અને પથ્થર સરકીને નીચે આવ્યા. બીજું કારણ, જંગલોમાંથી વૃક્ષોનું છેદન પણ હોઈ શકે. વૃક્ષો જમીનને જકડીને રાખે છે. વૃક્ષો કપાવાના કારણે વરસાદ સમયે જમીન સરકી જાય. ગેરકાયદે બાંધકામના કારણે પણ ભૂસ્ખલનનો ખતરો વધી જાય છે. ભૂસ્ખલન માટે જળવાયુને પણ વૈજ્ઞાનિકો જવાબદાર ઠેરવી રહ્યા છે. સમુદ્રની હવા ગરમ થયા બાદ વાદળ ઘેરાયા અને સમુદ્ર કિનારાથી નજીક આવેલા વાયનાડના પહાડો પાસે વાદળો અટકી જતા એક સાથે જ અત્યંત વરસાદ થયો, જેના કારણે પહાડો પરથી આફત ધસી આવતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું. હવે કુદરત પણ મનુષ્યને ચેતવી રહ્યું છે કે હજુ પણ મોડું નથી થયું. જળવાયુને પ્રદૂષિત કરશો તો આવી આફતો આવતી રહેશે. જો કે હાલ તો આ આફતમાં 356 થી વધુ લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ કાટમાળમાં મૃતદેહો શોધવાની કામગીરી યથાવત છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.